મિત્રો, આજથી લગભગ 65 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર મહાપ્રલય આવ્યો હતો અને આ પ્રલયમાં પૃથ્વી ઉપરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. હવે આ જે મહાપ્રલય આવ્યો હતો એને મિત્રો પાંચમો સામૂહિક મહાપ્રલય માનવામાં આવ્યું છે. હવે મિત્રો, વૈજ્ઞાનિકોને ડર છે કે છઠ્ઠા મહાવિનાશનો સમય પણ નજીક આવી ચૂક્યું છે. હવે જે મહાપ્રલય આવશે, જે મહાવિનાશ થશે, એમાં મનુષ્યની સાથે સાથે બીજી અનેક પ્રજાતિઓ આ ધરતી ઉપરથી લુપ્ત થઈ જશે. આવનારો મહાપ્રલય મિત્રો હવા અને પાણીમાં ઓક્સિજનના અભાવના કારણે થઈ શકે છે. તો મિત્રો, આ વિષય ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. તો મિત્રો, જ્યારે પૃથ્વી ઉપરથી સમગ્ર પ્રજાતિઓ એક જ સાથે લુપ્ત થઈ જાય, આ વિશે સમજાવવાની કોશિશ સૌથી પહેલાં આપણે વિનાશથી કરીએ. તો મિત્રો, વૈજ્ઞાનિકોના અનુસાર સૌથી પહેલો મહાપ્રલય આ પૃથ્વી ઉપર આજથી લગભગ 450 મિલિયન વર્ષ પહેલા થયો હતો અને આ પ્રલયને મિત્રો એન્ડ એર્ડોવિશિયન કહેવામાં આવે છે. આ સમય દરમિયાન મિત્રો પૃથ્વી ઉપર જે પાણી હતું એ પાણી બરફ બનવા લાગ્યું હતું. સમુદ્ર અને એની બહારની ઠંડીથી પશુ પક્ષીઓ તેમજ એની સાથે સાથે બીજા અસંખ્ય જીવો મરવા લાગ્યા. કહેવામાં આવે છે કે આ મહાપ્રલય દરમિયાન આ પૃથ્વી ઉપરથી 86% પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. 86% મિત્રો. 2017ના કરંટ બાયોલોજી જનરલમાં આ વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક જાણકારી પણ આપવામાં આવી છે મિત્રો. એના પછી મિત્રો જે બીજો મહાપ્રલય આવ્યો, એ બીજો મહાપ્રલય લગભગ આજથી 370 મિલિયન વર્ષ પહેલા આવ્યો હતો. આ બીજા પ્રલયના વિષયમાં મિત્રો વૈજ્ઞાનિકો પાસે પણ કોઈ ચોક્કસ માહિતી નથી, પણ આ જે બીજો મહાપ્રલય આવ્યો હતો એને એન્ડ ડેવોનિયન કહેવામાં આવ્યું હતું. આ પ્રલય દરમિયાન મિત્રો અચાનકથી પૃથ્વી ઉપર ભયંકર જ્વાળામુખી ફાટી નીકળતા ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું અને પ્રજાતિઓ ખત્મ થવા લાગી. આ બીજા પ્રલય દરમિયાન આ પૃથ્વી ઉપરથી લગભગ 75% પ્રજાતિઓ ખત્મ થઈ ગઈ હતી એવું માનવામાં આવે છે. હવે જો મિત્રો આપણે ત્રીજા મહાપ્રલય વિશે વાત કરીએ તો ત્રીજા મહાપ્રલયને એન્ડ પરમિયન કહેવામાં આવ્યું છે. આજથી લગભગ 250 મિલિયન વર્ષ પહેલા આવેલા મહાપ્રલય માટે સાયબેરિયાનો જ્વાળામુખી જવાબદાર હતો. આના પછી વૈજ્ઞાનિકોના અનુસાર ચોથો મહાપ્રલય 210 મિલિયન વર્ષ પહેલા થયો હતો, જેનાથી પૃથ્વી ઉપર તાંડવ મચી ગયો હતો. ચોથા મહાપ્રલયને એન્ડ ટ્રાયસિક પીરિયડના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રલય દરમિયાન પણ મિત્રો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, પણ સાયબેરિયામાં નહીં પણ પૃથ્વીની અન્ય જગ્યાઓએ. અને આ પ્રલયમાં પણ લગભગ 80% જેટલી પ્રજાતિઓ આ ધરતી ઉપરથી લુપ્ત થઈ ગઈ હતી એવું માનવામાં આવે છે. હવે મિત્રો આ જે ચોથા મહાપ્રલયમાં જે બચી ગયા હતા એ ડાયનાસોર અને મગરોના વંશજ હતા. આના પછી મિત્રો છેલ્લા અને પાંચમા મહાવિનાશક પ્રલયને એન્ડ ક્રેટેશિયન કહેવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે વિશાળકાય ડાયનાસોર આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયા. આજથી લગભગ 65 મિલિયન વર્ષ પહેલા આવેલા આ વિનાશક મહાપ્રલયના સિદ્ધાંત ઉપર એક ખૂબ જ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ચર્ચા ચાલી રહી છે કે આખરે આ વિનાશનું કારણ શું હતો, આ મહાભયંકર વિનાશ કેવી રીતે થયો. આ સમયગાળા દરમિયાન એક ખૂબ જ મોટો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો એ વાત બધા લોકો જાણે જ છે. અનેક સંશોધન અને ચર્ચાઓના અંતે બધા લોકોએ એ વાત પણ સ્વીકારી લીધી કે ઉલ્કાપિંડ ટકરાવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયો અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયો. અને આ પ્રલય દરમિયાન પણ મિત્રો ડાયનાસોરની સાથે સાથે આ પૃથ્વી ઉપરથી લગભગ 76% જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ હતી. હવે મિત્રો વાત આવે છે છઠ્ઠા મહાપ્રલયની, જેને લઈને વૈજ્ઞાનિકો હાલમાં ખૂબ જ ચિંતા કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોની ચિંતા છે કે છઠ્ઠો મહાપ્રલય કેવી રીતે થશે, ક્યારે થશે અને શું કામ થશે. તો મિત્રો 90ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત પેરિયોન્ટોલોજિસ્ટ રિચર્ડ લિકીએ ચેતવણી આપી હતી કે છઠ્ઠા મહાપ્રલય માટે મનુષ્યો પોતે જ જવાબદાર હશે. અહીંયા તમને એક વાત ખાસ જણાવી દઉં મિત્રો કે અગાઉની પાંચે પાંચ આફતો કુદરતી હતી, એમાં કોઈ પશુ પક્ષીઓનો હાથ નહોતો, પશુ પક્ષીઓના લીધે આ આફતો નહોતી આવી. પણ આ વખતે મિત્રો માનવીય પ્રવૃત્તિના કારણે પૃથ્વી ઉપર ઓક્સિજન ઘટી રહ્યો છે, જે વિનાશનું કારણ બની શકે છે. જો આપણે વૈજ્ઞાનિકોના અનુસાર વાત કરીએ તો આ વિનાશની શરૂઆત પણ થઈ ચૂકી છે મિત્રો. હકીકતમાં હમણાં પ્રલય વિના પણ પૃથ્વી ઉપરથી ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે અને આને મિત્રો બેકગ્રાઉન્ડ રેટ કહેવામાં આવે છે. આ તો એક સામાન્ય બાબત થઈ, પણ હમણાં મિત્રો માનવીય પ્રવૃત્તિઓના કારણે આપણી પૃથ્વી ઉપરથી બીજી અન્ય પ્રજાતિઓ લુપ્ત થવાની ઝડપ 100 ગણી વધી ચૂકી છે. એટલે કે આપણા લીધે પૃથ્વી ઉપરથી બીજા જીવોનો વિનાશ 100 ગણો વધારે ઝડપથી
થઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ મતલબ કે PANS માં વૈજ્ઞાનિકોનો એક ગ્રુપ આ અંગે સતત અભ્યાસ કરી રહ્યું છે. આ છઠ્ઠા વિકરાળ વિનાશને હોલોથીન અથવા એથ્રોપોસીન લુપ્તતા કહેવામાં આવે છે. અનુમાન છે કે ખાલી બેક્ટેરિયા, ફૂગ, વૃક્ષો અને છોડ જ નહીં પણ માણસો, સરીસૃપ, પક્ષીઓ, માછલીઓ આવા બધા જીવો મરશે. અને આનું કારણ મિત્રો વાતાવરણમાં વિપરીત પરિવર્તન હશે. જેટલી ઝડપથી આપણી આ પૃથ્વી ગરમ થઈ રહી છે અને મહાસાગરોનો બરફ જેવી રીતે ઝડપથી ઓગળી રહ્યો છે, એના અનુમાન અનુસાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં પૃથ્વી ઉપર જ્વાળામુખી ફૂટવાનો ડર વધારે છે. આના કારણે પાણી એટલું ગરમ થઈ જશે કે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે અને આના પરિણામ સ્વરૂપ દરિયાઈ જીવો મરવા લાગશે. વૈજ્ઞાનિકોના અનુસાર સૌથી પહેલા વિનાશની શરૂઆત પાણીથી થશે, પછી હવામાં પહોંચશે અને મિત્રો એના પછી શું થશે તો એના પછી ઘણી બધી પ્રજાતિઓ આ પૃથ્વી ઉપરથી એક જ સાથે લુપ્ત થઈ જશે. મારા અને તમારા સાથે કોઈ પણ બકાત નહીં રહે. મિત્રો આ ચેતવણી કોઈ અફવા નથી પણ બેકગ્રાઉન્ડ રેશિયો ખરેખર 100 ગણી ઝડપથી વધી રહ્યો છે. વાતાવરણમાં ગરમી અને ઝેરી હવાઓની ચર્ચા છે. વધતા તાપમાનના કારણે ઘણા બધા જંગલોમાં સતત આગ લાગી રહી છે. ગયા વર્ષે ઉનાળામાં મિત્રો યુરોપ જેવા ઠંડા દેશોમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમી એટલી વધી ગઈ હતી કે ઓફિસો પણ બંધ કરવી પડી હતી. એના સિવાય મિત્રો આ જે જમીન છે જ્યાં આપણે ખેતી કરીએ છીએ એ જમીન પણ હવે એટલી ફળદ્રુપ નથી રહી. દુનિયાના ઘણા બધા દેશોમાં ક્યારેક કમોસમી વરસાદ, ક્યારેક તુફાન, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક ભૂકંપ જેવી ઘટનાઓ જોવા મળી રહી છે. પણ મિત્રો સૌથી ખરાબ બાબત શું છે એ તમને ખબર છે? સૌથી ખરાબ બાબત એ છે કે સાવચેતી રાખવાના બદલે જંગલો કાપવામાં આવી રહ્યા છે. મિત્રો આ વાત સાંભળજો, વર્ષ 2015 થી કરી અને અત્યાર સુધીમાં આખી દુનિયામાં દર વર્ષે લગભગ 24 મિલિયન એકર સુધીના જંગલો કાપવામાં આવી રહ્યા છે. દર વર્ષે 24 મિલિયન એકરના જંગલો મિત્રો, આ કોઈ નાની વાત નથી. આમ તો હજી સુધી તો એ નથી જાણી શકાતું કે આગામી પ્રલય ક્યારે આવશે પણ વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યા છે. ઘણા વૈજ્ઞાનિકો તો એમ જણાવી રહ્યા છે કે આવનારા પ્રલયનો સમય વર્ષ 2100 ની આસપાસ હશે. એની સાથે સાથે ઘણા વૈજ્ઞાનિકો એમ પણ માની રહ્યા છે કે જેવી રીતે પૃથ્વી ગરમ થઈ રહી છે એ પ્રમાણે વર્ષ 2100 થી પહેલા જ મહાવિનાશ આવી શકે છે. એટલા માટે મિત્રો આ ખાસ મેસેજ છે કે હજી પણ સમય છે આપણે માણસો કુદરત સામે અખતરા કરવાનો બંધ કરીએ અને પર્યાવરણની રક્ષા કરીએ. તો મિત્રો આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે, તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને જો આજનો આ વિડિયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રોને, તમારા પરિજનોને વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો જેનાથી દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચી શકે. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.